નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારથી તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ગાંધીનગર કમલમ ખાતે જીતુભાઈ વાઘાણી દ્વારા આવનારા સમયની ચૂંટણીના સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ગુજરાતના પાડોશી રાજ્ય એવા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી યોજનારી છે, ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓથી અનુભવી કાર્યકર્તાઓ અને નેતાઓને પ્રચાર અર્થે આ બંને રાજ્યમાં મોકલવામાં આવશે, જેમાં રાજસ્થાનમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી 1000થી વધુ કાર્યકર્તાઓ સહિત ભાજપ પ્રદેશ સિનિયર નેતાઓ સહિત હોદ્દેદારોની ચૂંટણીલક્ષી કામકાજ માટે મોકલવામાં આવશે. તેવી જ રીતે મધ્યપ્રદેશમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 1000 જેટલા કાર્યકર્તાઓ જશે, તો બીજી બાજુ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠન સિનિયર હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાતમાં આગામી લોકસભાની 26 બેઠકોને ચર્ચા કરી રોડ પર રોડમેપ અંગે પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ આ બેઠક ગુજરાતની 26 બેઠકો માટે પ્રભારી સહિત ઇન્ચાર્જની નિમણૂકની પસંદગી કરવામાં આવી હતી, તેમની યાદી જાહેર કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના છે, એમનો પરિવાર ગુજરાતમાં રહે છે, એટલે સ્વાભાવિક છે કે પરિવાર સાથે એમને રહેવાનું, એમને બેસવાનું, એમના અન્યત્ર કામો માટે આવતા જતા હોય છે. ના, આપણા ધ્યાનમાં નથી એવું કશું, કેવડિયા પાછા આવ્યા જ નથી. મને વડાપ્રધાનશ્રીનો કાફલો નીકળે પછી એમની જે વ્યવસ્થા હોય છે એસપીજીની, એ વ્યવસ્થામાં મોડેથી હેલિકોપ્ટર ઉપડ્યું છે અને એ બરોડા ગયા હતા, બરોડાથી દિલ્હી ગયા છે, એ પાછા આવ્યા જ નથી. સર્કિટ હાઉસમાં એમનું ભોજન વગેરે બાકી હતું, હું સાથે જ હતો, એ પછી હું પણ જ મૂકવા ગયો હતો. કદાચ મીડિયાની ટીમ, એ 2-3 દિવસથી હું મીડિયાનો પણ આભાર માનું છું કે જે પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને સમગ્ર મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા, છેલ્લા અઠવાડિયાથી છેલ્લા 3 દિવસથી આપ સૌ પણ ત્યાં હતા અને આપ સૌએ પણ જે નજરાણું જોયું છે સમગ્ર વિશ્વને આપે બતાવ્યું છે, એટલે કદાચ એ વખતે આપ ત્યાં નહોતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે 1 નવેમ્બરે આ ન્યાયાધીશોની નિમણૂક કરવાની સૂચના આપી હતી. શુક્રવારે સવારે 10:30 વાગે આ ન્યાયાધીશોને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા શપથ લેવડાવવામાં આવશે. 2 નવેમ્બરે સુપ્રીમ કોર્ટને 4 નવા જજ મળી જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે 1 નવેમ્બરે આ ન્યાયાધીશોની નિમણૂક કરવાની સૂચના આપી હતી. શુક્રવારે સવારે 10:30 વાગે ન્યાયાધીશોને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. જે ન્યાયાધીશ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ શપથ લેવડાવશે તે ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, મધ્યપ્રદેશના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તા, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમ આર શાહ અને ત્રિપુરાના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અજય રસ્તોગી છે. સુપ્રીમ કોર્ટે આ બધા જ નામોની અસંખ્યા ગત 29 ઓક્ટોબરે કરી હતી. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ જગ્યા 31 છે. આ નિયુક્તિ બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 29 થઈ જશે. આ વર્ષોના અંતે 2 ન્યાયાધીશો નિવૃત્ત થયા બાદ સુપ્રીમ કોર્ટમાં 4 ન્યાયાધીશોની જગ્યા ખાલી છે. આ વર્ષે જસ્ટિસ કુરિયન જોસેફ નવેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યા છે, જ્યારે જસ્ટિસ મદન બી લોકુર ડિસેમ્બરમાં નિવૃત્ત થશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહક ભૈયાજી જોશીએ શુક્રવારે કહ્યું કે જરૂર પડશે તો ફરીથી 1992ની જેમ રામ મંદિર માટે આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે રામ મંદિરને લઈને વિલંબ ઘણો લાંબો થઈ ગયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશી શુક્રવારે કહ્યું કે જરૂર પડશે તો ફરીથી 1992ની જેમ રામ મંદિર માટે આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે રામ મંદિર લઈને વિલંબ ઘણો બધો લાંબો થઈ ગયો છે. ભૈયાજી જોશીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે રીતે રામ મંદિર પર પોતાનો નિર્ણય આપ્યો તેનાથી તમામ લોકો આશ્ચર્યમાં છે અને તેનાથી હિન્દુઓને ભાવનાઓ ઠેસ પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે રામ મંદિરને લઈને 30 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે અને કોર્ટે હિન્દુઓની ભાવનાઓને ખ્યાલ રાખવો જોઈએ. એમનો પૂરો ભરોસો છે કે આગળ જઈને હિન્દુ કોર્ટની ભાવનાઓને ઠેસ પહોંચશે નહીં. ભૈયાજી જોશીએ કહ્યું કે અમને પૂરી આશા છે કે ભવ્ય રામ મંદિર બનશે અને કોર્ટ ભાવનાઓને ધ્યાનમાં રાખીને આગળ પોતાનો નિર્ણય સંભળાવશે. કોર્ટમાં આ કેસને ઘણા લાંબા વિલંબ થઈ ચૂક્યો છે. આ કેસને સુપ્રીમ કોર્ટમાં પણ 7 વર્ષ વીતી ચૂક્યા છે. તેમણે કહ્યું કે 3 જજોની બેન્ચની પસંદગી પછી એમની નિર્ણયની આશા હતી, પરંતુ એવું કશું થયું નહીં. તેમણે કહ્યું કે જરૂર પડશે તો 1992ની જેમ ફરીથી રામ મંદિરને લઈને આંદોલન કરશે. રામ મંદિર માટે અધ્યાદેશના સવાલ પર જોશીએ કહ્યું કે અધ્યાદેશ જેને માંગવો છે તે માંગશે, પરંતુ તેના માટે નિર્ણય સરકારને કરવાનો છે. તેમણે કહ્યું કે રામ તમામ લોકોમાં હૃદયમાં વસે છે, પરંતુ તે મંદિર દ્વારા પ્રગટ થાય છે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે રામ મંદિર બને. જોશી 3 દિવસ સુધી થયેલી ઈજીજીની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા.
શુક્રવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે આ બેઠકને પૂરી થતા સંત પ્રમુખ મોહન ભગવત સાથે મુલાકાત કરી હતી. ભગવત સિવાય શાહ અને અન્ય સંત નેતાઓને પણ મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. આસામના તિનસુકિયામાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં 5 લોકોના મોત થયા બાદ ઉલ્ફા તિનસુકિયા જિલ્લાના બિશ્મુઈમુખ ગામ પાસે ધુલા સાદિયા પુલની પાસે થયેલી ફાયરિંગમાં તેઓ સામેલ ન હતા. ઉલ્ફાના પ્રચાર વિભાગના સભ્ય રોમિલ અસોમે ચિઠ્ઠી જાહેર કરી આ જાણકારી આપી હતી. ઘટના બાદથી જ ત્યાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આસામ આજે બંધ છે. કેટલીક જગ્યાઓ પર ટાયર સળગાવી પ્રદર્શન કરી ચૂક્યા છે. કોલકાતામાં હત્યાથી ગુસ્સે ભરાયેલા લોકો જગ્યા જગ્યાએ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન ઉત્તરી અને દક્ષિણ બંગાળમાં થઈ રહ્યા. તમને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે લગભગ 7:45 વાગ્યાની આસપાસ હુમલામાં આતંકવાદીઓએ 6 યુવાનોને ઉઠાવી લઈ ગયા હતા. ત્યારબાદ આતંકવાદીઓએ આ યુવાનોને ધોલ સાદ્યા પુલ પાસે બ્રહ્મપુત્ર નદીના કિનારે લઈ ગયા અને ગોળી મારી દીધી હતી. તેમાંથી 4 લોકો ઘટનાસ્થળ પર મોત થઈ ગયા હતા. ત્યારે એકનું હોસ્પિટલ સારવાર માટે લઈ જતા રસ્તામાં મોત થયું તો અનેક સારવાર માટે હોસ્પિટલ દાખલ છે. આતંકવાદીઓ હુમલામાં મારનાર લોકો પશ્ચિમ બંગાળમાં રહેવાસી હતા. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને પશ્ચિમ બંગાળમાં CM મમતા બેનર્જીએ આ ઘટનાની નિંદા કરી છે. આ ઘટના બાદ આતંકવાદીઓએ પકડવા માટે પોલીસ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પશ્ચિમ બંગાળમાં CM મમતા બેનર્જીઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આસામથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. હવે તિનસુકિયાએ થયેલા બર્બર હુમલાની નિંદા કરી છે. શું આ NRC નું કામ છે? નિરાધાર પરિવારો પ્રતિ દુઃખ વ્યક્ત કરવા અમારી પાસે કોઈ શબ્દ નથી. આ ગોળીબારમાં માર મારનારની ઓળખ થઈ ગઈ છે. શ્યામલાલ બિસ્વાલ, અનંત વિશ્વાસ, અવિનાશ બિસ્વાલ, સુબોધ દાસ અને ધનંજય નામે સુદના નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાળી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. મેં ઇન્દ્ર મૌર્ય, ઓમ શાંતિ વિદ્યાલય કી તરફ સે આપ સભી દેશવાસીઓ કો દિવાળી કી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામના દેતા હું. ઓર વિદ્યાર્થીઓને યે શુભકામના દેતા હૈ કે આપકા નયા વર્ષ મંગલકારી હો, શુભકારી હો ઓર પ્રતિકારી હો. હું જલપિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના.
હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી, સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે કોંગ્રેસ પક્ષના નેતા સામે આકરા પ્રહારો કર્યા હતા. જીતુ વાઘાણી મીડિયાને જાણકારી આપતા જણાવ્યું હતું કે 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મ જયંતિ હતી, બીજી બાજુ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ હતી, ત્યારે કોંગ્રેસ પક્ષ નેતા સોનિયા ગાંધી ફરી વખત સરદાર પટેલનું અપમાન કરી તેમને હસ્યામાં ધકેલ્યા હતા. જ્યારે મોદી સરકાર સરદારનું માન સન્માન વધે તે માટે ગુજરાતમાં આવીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું. જોકે સરદાર સાથે કરેલા અપમાનો વાળો ફોટો પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો, જેથી કોંગ્રેસ પક્ષની માનસિકતા આ ફોટા પરથી સાબિત થઈ રહી છે. ગઈકાલે જ સમગ્ર રાષ્ટ્ર અને ગુજરાત જાણે છે પ્રમાણે સરદાર સાહેબને સન્માન આપવાનું અને સાથે શ્રદ્ધાંજલિ આપવાનું કામ દેશના ગૌરવવંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈને હું વિશેષ કરીને ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન આપીને આભાર માનું છું. સરદાર સાહેબના વંશજોનો પણ હું આભાર માનું છું કે તેઓ પણ આ ઐતિહાસિક કામના એ સાક્ષી બન્યા છે. રાજ્યના તમામ સાધુ સંતો જેમના હંમેશા સમાજ ઉપર આશીર્વાદ રહ્યા છે એવા તમામ સાધુ સંતો પણ ઉપસ્થિત હતા. નરેશી કે એમના પણ આશીર્વાદ અમને મળ્યા છે. વિવિધ ધર્મ સંપ્રદાયના વડાઓ એ પણ આશીર્વાદ આપ્યા છે અને ત્યાં હાજર રહ્યા છે, એટલે એમનો પણ વિશેષ કરીને હું આભાર માનું છું. સરદાર સાહેબના વિચારો સતત જીવંત રહે છે. રાષ્ટ્રીય એકતા જિંદાબાદ, આ રાષ્ટ્ર અખંડ રહે એ ભાવ સાથે નરેન્દ્રભાઈ જે વાત કરી છે એને આપણે સૌ સાથે મળીને સાર્થક કરીએ. આ રાષ્ટ્ર સનાતન હતું, છે અને સનાતન રહેવાનું છે. આ એમના આદર્શો અને એમણે કરેલા કામો એ આપણા જીવનનો મંત્ર બને સરદાર સાહેબના, એ મને એવું લાગે છે કે એમને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે. કાયમ વિરોધ કરનાર લોકો સરદાર સાહેબને હંમેશા હાંસિયામાં રાખ્યા છે. સ્વાભાવિક છે કે જે પ્રકારે સરદાર સાહેબને કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યક્રમોમાં 31 ઓક્ટોબર સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે જે શ્રદ્ધાંજલિ આપવાનો ક્રમ હોય છે આપની સમક્ષ હું અહીંયા જે મારા સોશિયલ મીડિયામાં ધ્યાનમાં આવ્યું છે એ પ્રમાણે આપની સમક્ષ મૂકું છું કે ક્યાં સરદાર સાહેબનો એમના માટેનો આમાં ભાવ છે. સરદાર સાહેબની મોટી સાઈઝ, મોટી પ્રતિમા, એમની આભાની વાતો કરનાર, સાચા અર્થમાં એના હૃદયમાં એ સરદાર સાહેબ ક્યાં છે એની પ્રતીતિ સમગ્ર રાષ્ટ્ર આ ચિત્ર ઉપરથી જોઈ શકે છે. મને એવું લાગે છે કે ઇન્દિરા ગાંધી પણ પૂર્વ વડાપ્રધાન રહ્યા છે ત્યારે એમને પણ હું શ્રદ્ધાંજલિ અર્પું છું, પણ આ મહામાનવને સાચી શ્રદ્ધાંજલિ લોખંડી પુરુષને એ નરેન્દ્રભાઈ ગઈકાલે સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યએ આપી છે ત્યારે વિશેષ હું એમને અભિનંદન અને આભાર ઋણ સ્વીકાર કરું છું. આ અનંતકાળ સુધી નજરાણું એ આપણી સમક્ષ રહેવાનું છે અને અનેક દેશ વિદેશના લોકો એમાંથી પ્રેરણા લેવાના છે. અંકિત દવે સાથે યોગેશ વાઈ, રામાનુજ, NS ગુજરાત ન્યૂઝ, ગાંધીનગર. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી 5મી વનડેમાં ટીમ ઇન્ડિયાએ ધમાકેદાર જીત હાંસલ કરી. ટીમ ઇન્ડિયાએ અંતિમ મેચમાં 9 વિકેટે જીત મેળવીને શ્રેણી 3-1થી જીત લીધી. અંતિમ મેચમાં વિન્ડીઝે ટીમ ઇન્ડિયાને જીત માટે 105 રનનું લક્ષ્ય આપ્યું હતું, જેને ભારતે માત્ર 14.5 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું.
ભારત તરફથી રોહિત શર્માએ 63 અને વિરાટ કોહલી 33 રનની ઇનિંગ્સ રમી. ગઈકાલની મેચમાં રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, જ્યારે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ સિરીઝમાં જાહેર કરવામાં આવ્યો હતો. અહીં નજર કરીએ ભારતના શ્રેણી વિજયમાં ચમકેલા 5 હીરો પર. વિરાટ કોહલી. કેપ્ટન કોહલીએ વિન્ડિઝ સામેની આ શ્રેણીમાં 3 સદી ફટકારી હતી. શ્રેણીમાં કોહલીએ કુલ 446 રન જુડી કાઢ્યા હતા. વિરાટ કોહલીના આ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ સિરીઝમાં જાહેર કરવામાં આવ્યો હતો. કોહલીએ વન ડેમાં 38 સદી નોંધાવી ચૂક્યો છે. રોહિત શર્મા. ભારતીય ઓપનર રોહિત શર્મા વિન્ડિઝ સામે રન બનાવનાર મામલે બીજા ક્રમે હતો. રોહિત શર્માએ શ્રેણીની 5 મેચમાં 387 રન બનાવ્યા, જેમાં તેની 2 સદી પણ સામેલ હતી. રોહિતે આ શ્રેણીમાં કુલ 15 છગ્ગા ફટકાર્યા. રોહિત શર્માના વન ડે ક્રિકેટમાં આ સાથે 200 છગ્ગાઓ પણ પૂરા થઈ ગયા છે. રોહિતના પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. કુલદીપ યાદવ. ભારતીય રિપનર કુલદીપ યાદવે આ શ્રેણીમાં વિન્ડિઝમાં બેટ્સમેનો સૌથી વધુ પરેશાન કર્યા હતા. કુલદીપ યાદવે આ શ્રેણીમાં કુલ 9 વિકેટ ઝડપી. ખલીલ અહેમદ. ફાસ્ટ બોલર ખલીલ અહેમદ એશિયા કપ બાદ વિન્ડિઝ સામેની વન ડે શ્રેણીમાં પણ સિલિકટર્સને પ્રભાવિત કર્યા છે. ખલીલ અહેમદે 4 મેચમાં 7 ક્રિકેટ ઝડપી. ખલીલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13 રનમાં 3 વિકેટનું રહ્યું હતું. રવિન્દ્ર જાડેજા. રિપનર રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પાંડ્યાની કમી સારવાર દીધી નથી. રવિન્દ્ર જાડેજાએ 4 મેચમાં 7 વિકેટ ઝડપી હતી. જાડેજાએ ગઈકાલે રમેલી વન ડે મેચમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન બદલ જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોડપર ગામમાં વારંવાર થતી ચોરીઓથી ગ્રામજનો પરેશાન છે. હાલમાં જ નવરાત્રીના પૂર્વમાં પણ એક ઘર પણ ચોરી થયેલી, જેના આરોપીઓનો હજુ કોઈ પતો નથી. ત્યાં આજે 15 દિવસ જેવા સમયગાળામાં જ તારીખ 31/10/2018ના રાત્રિના એક સાથે 4-4 દુકાનોના શટર તોડી દુકાનોમાંથી અંદાજે 50,000 જેવી રોકડ રકમ તથા માલસામાનની ચોરી કરીને તેઓ નાસી છૂટ્યા હતા. મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોડપર ગામમાં વારંવાર થતી ચોરીઓથી ગ્રામજનો પરેશાન છે. હાલમાં જ નવરાત્રિના પૂર્વમાં પણ એક ઘરફોડ ચોરી થયેલી, જેના આરોપીઓનો હજુ કોઈ પતો નથી. ત્યાં આજે 15 દિવસ જેવા સમયગાળામાં જ તારીખ 31/10/2018ના રાત્રિના એક સાથે 4-4 દુકાનોના શટર તોડી દુકાનોમાંથી અંદાજે 50,000 જેવી રોકડ રકમ તથા માલ સામાનની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. બગદાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાલ મહુવા ખાતે બંદોબસ્તમાં રોકાયેલો હોય તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ દુકાનોના શટર તોડીને 4-4 દુકાનોને નિશાન બનાવેલ હોય. ગ્રામજનોમાં ફફડાટ ફેલાયેલો છે અને એક છૂપો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને આ બાબતે તંત્ર દ્વારા થોડા કડકાઈથી પગલાં લે તેવી ગ્રામજનોની માંગણી છે. ભૂપત ડોડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, બગદાણા. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએં દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યવસ્થિત ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી
તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. मैं जिग्नेश आर मौर्य ब्राइट इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા ફટાકડાના ઘણા સ્ટોલ કે ઘણી દુકાન વગર મંજૂરે ચાલી રહી છે. ધોરાજી દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે ધોરાજીમાં ફટાકડાનું વેચાણ શરૂ થઈ ચુક્યું છે. ત્યારે ધોરાજીમાં આવેલા ફટાકડા વેચાણની દુકાન કે સ્ટોલની મંજૂરી પણ મળી ન હોય વેચાણ ધોરાજી ખાતે શરૂ થઈ ગયું છે. કોઈ પણ જાતની દુકાન કે સ્ટોલમાં આગ સહિતનો સાધનો જોવા મળતા નથી. જો કોઈ જાતની નાની મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે પ્રમુખને પ્રશ્ન છે. ત્યારે ધોરાજીના મુખ્ય માર્ગ ઉપર ફટાકડાના વેચાણ માટે બેસી ગયા છે. મુખ્ય માર્ગ ઉપર CNG-વાળા વાહનો પસાર થતા હોય છે ત્યારે દુર્ઘટના સર્જાવાની શક્યતા પૂરેપૂરી હોય છે. તારીખ 30/10/18 સુધીમાં 16 હંગામી ધોરણે ફટાકડા વેચાણ લાઇન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. અન્ય જે ફટાકડાના વેચાણ કરતા સ્ટોલનો કાફડો કાઢ્યો છે અને જે હંગામી ધોરણે ફટાકડા વેચાણ લાયન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. અને બીજી બાજુ ઘણા ફટાકડાના સ્ટોલો બેરોકટોક ફાયર સામે રક્ષણના સાધનો સિવાય ધમધમતા નજરે ચડ્યા હતા. ફટાકડાના સ્ટોલ કે દુકાનો પર તંત્રની મીઠી નજર હેઠળ ધમધમતા હોય તેવું લાગે છે કે પછી તંત્રને પગલાં ભરવામાં કોની લાજ શરમ આડી આવે છે તેવા પ્રશ્નો ચર્ચા જાગવી છે. તો રહેણાંક વિસ્તારના ભીડભાડ વિસ્તારમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં બે રોકટોક ફટાકડા વેચાણ થઈ રહ્યું છે તથા ફટાકડાનો જથ્થો પણ મર્યાદિત માત્રામાં હોય તેમ તેનાથી પણ વધારે અસંખ્ય ગણા ફટાકડાનો જથ્થો હોય છે અને નિયમોને અસર ચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તંત્રનો ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. અમુક ફટાકડાના વેચાણ કરતા વેચાણકારો કેટલાક ફટાકડા સ્ટોલ આગ અકસ્માત આવે સાવચેતી માટે વીમો ઉતરાવેલ છે તથા અગ્નિશામક સાધનો વસાવેલ છે કે કેમ, લાયસન્સ અંગેની અન્ય શરતોનું ચુસ્તપણે પાલન થાય છે કે નહીં પણ તેનો જોવા માટે કોઈને ટાઈમ પણ મળ્યો નથી. ફટાકડાના વેચાણ સ્થળનું ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન પ્રમાણપત્ર સરકાર માને છે કે નહીં તેઓ પણ કોઈના પ્રકારનો સમજ નથી. ફટાકડાની દુકાન કે સ્ટોલમાં કે બલ્બ લગાવવાની મનાઈ છે તેમ છતાં લગાડ્યા છે કેમ, 10x10 માપની દુકાનમાં ફટાકડા વેચાણકારો પોતાની મનમાની કરી રહ્યા છે પણ જવાબદાર તંત્ર ખરેખર કુંભકર્ણની ચીડ નિંદ્રામાં સૂતેલા છે. હંગામી ધોરણે ફટાકડાના વેચાણ લાયન્સ ઇસ્યુ કરવામાં આવેલા છે કે કેમ એ એક પ્રશ્ન છે. ઘણા મોટા સ્ટોલો રામ ભરોસે ચાલી રહ્યા છે. સરકારી માળખાને એક બિલ્ડિંગમાં પણ એવી ચર્ચા પર જોર પકડ્યું છે. આ સરકાર માળખા પર ફટાકડાના વેચાણ કરવાની પરવાનગી કોણે, શું કામ કરવામાં આવી રહ્યું છે, મોટી ઘટના બનશે તો કોની જવાબદારી રહેશે, તંત્રની મીઠી નજર હેઠળ ધમધમતા ફટાકડા વેચાણ કરવામાં આવી રહ્યા છે. સાંતાઓએ જણાવેલ છે કે કોઈ મારી જવાબદારીમાં આવતું હોય તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે પૂર્ણ કરી લીધી છે. કાંઈ પણ વધ્યું જે પારવસમાં છે. અધિકારીઓ પણ એકબીજાને ખો આપી રહ્યા છે, પોતપોતાના જવાબદારીઓમાંથી છટકી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયાના બીજા દિવસે ગુરુવારે દેશભરમાંથી 35 સુધી વધારે પ્રવાસીઓ આવ્યા હતા. પ્રવેશ માટેનો સમય સવારે 9 વાગ્યાનો હોવા છતાં બપોરે 2 વાગ્યા પછી ટિકિટ શરૂ કરાઈ. ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યાના બીજા દિવસે ગુરુવારે દેશભરમાંથી 3,500થી વધારે પ્રવાસીઓ આવ્યા હતા, પરંતુ સવારે 9 વાગ્યાનો સમય હોવા છતાં બપોરે 2 વાગ્યા સુધી ટિકિટ કાઉન્ટર શરૂ ન થતાં હોબાળો કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓને ભારે હોબાળા બાદ બપોરે બાદ લિફ્ટ શરૂ કરવામાં આવતા માત્ર 900 જેટલા જ સહેલાણીઓ વ્યૂ ગેલેરીમાં જઈ શક્યા હતા. લોકાર્પણ બાદમાં પ્રથમ દિવસે દેશભરમાંથી સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી પહોંચ્યા હતા. બપોરના 12 વાગ્યાના અરસામાં વારાણસીથી આવેલા 1500 લોકોનો જૂઠ હોબાળો મચાવતા તંત્ર દોડ્યું હતું. સહેલાણીઓને માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં જ પ્રવેશ કરવા દેવામાં આવતા રોષ ફેલાયો હતો. બપોરના 12 વાગ્યામાં અરસામ વારાણસીથી આવેલા 1500 લોકોનો જૂઠ હોબાળો મચાવતા તંત્રમાં દોડતું થયું હતું. બપોરે 2 વાગ્યા બાદ ટિકિટ કાઉન્ટર શરૂ કરી મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બપોરે બાદ લિફ્ટ શરૂ થતાં 900 જેટલા પ્રવાસીઓ જ વ્યૂ ગેલેરીમાં જઈ શક્યા હતા. અવ્યવસ્થાને પગલે વિવિધ રાજ્યોમાંથી આવેલા સહેલાણીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સહેલાણીઓના ધાડા તો ઉમેટ્યા, પરંતુ અરાજકતાઓને લીધે રોષની લાગણી પણ ફેલાઈ હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.